सनातन धर्मनी परंपरा अनुसार सूत्रापाड़ा खाते आवेलू मानव दुर्गानु मंदिर रामायण काल में स्थापित होवानी मान्यता छे। गीर सोमनाथ जिल्लाना सूत्रापाड़ा शहर में एक साथे नवशक्ति नवदुर्गाना रूप में दर्शनीय छे। सूत्रापाड़ा विराजमान नवदुर्गा मंदिर माई भक्तों माटे अनोखी आस्थानु केंद्र छे। शैलपुत्री, ब्रह्मचारिणी, चंद्रघंटा, स्कंदमाता, कृष्मांडा, कात्यायनी, कालरात्रि, महागौरी अने सिद्धिदात्री आ नवशक्तिनी मूर्ति विराजमान छे। हुं कोड़ी नड़ती आवुं छुं અને સૂત્રાપાડા ખાતે જે અમારા કુળદેવી નવદુર્ગા માતાજીનું મંદિર છે, અતિ પૌરાણિક મંદિર છે। અહીંયા આમ તો આ સમગ્ર ગુજરાતને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમુક જ મંદિરો એવા હશે કે જ્યાં નવે નવ માતાજી મૂર્તિ સ્વરૂપે એકસાથે બિરાજમાન હોય। આ સૂત્રાપાડા અમારા જે કુળદેવી માતાજીનું મંદિર છે, અહીંયા નવે નવ દેવીઓ હજરાહજુર બિરાજમાન છે। અત્યારે હાલ આસો નવરાત્રી ચાલી રહી છે, ત્યારે અમે તમામ ગોઠીઓ માતાજીને શ્રદ્ધાથી નમન કરીએ છીએ। અને જ્યારથી અમે માતાજીની આવીએ ત્યારે એક વસ્તુ તો છે ફાઇનલ કે અમારે હજી સુધી કોઈ દિવસ મા પાસે કાંઈ માગવું નથી કર્યું। અમારા અંતરની જે કોઈ પણ આદિવ્યાધિ ઉપાધિ હોય ખાલી દર્શન માત્રથી અમારી ટળી જાય છે અને દરેક સંકલ્પો પૂરા થાય છે। અને માતાજીને અમે તો એવી પ્રાર્થના કરીએ છીએ કે કાયમ માં તમારા દર્શન અમને થાય। અહીંયા પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે ને એવા આવીને અનેક પરચાઓ છે, પણ પરચાઓની વાતમાં જવા કરતાં માતાજીનો મહિમા એટલો બધો છે કે અહીંયા હું તો એમ કહું કે દરેક લોકો એક વખત અચૂક નવે નવ દેવીના દર્શન કરવા આવવું જોઈએ। અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ। પહેલાં તો અમે બચપનથી અમારા ફેમિલી સાથે મમ્મી સાથે અહીંયા આવતા, અર્ધો પૂર્ણ દિવસ રોકાતા હતા માતાજીની આસ્થા પર, અહીંયા રસોઈ કરતા, રસોઈ કરીને આખો દિવસ અર્ધો પૂર્ણ દિવસ રોકાઈને અહીંયા જતા હતા, હોયા જતા હતા। હવે અમે દર વર્ષે નવરાત્રીમાં અહીંયા આવીએ છીએ। અહીંયા આવ્યા પછી આટલો આનંદ મને માતાજીનો, શુભ શુભ દર્શનમાં તો બહુ ખૂબ જ આનંદ છે। મનોકામના પૂર્ણ થઈ હોય, મનોકામના તો માતાજી પાસે કંઈ માંગવા નથી, માતાજી પાસે આવીએ તો અમારી ઓટોમેટિક મનોકામના પૂરી કરી દે છે, એવું કંઈ જરૂરિયાત નથી, કેવું જરૂરિયાત છે માતાજી અમારી મનોકામના બધી પૂરી પૂર્ણ કરી દે છે। આસો નવરાત્રીમાં માઈ ભક્તો આ મંદિરે ભક્તિ અને ઉપાસના કરે છે। નવદુર્ગા મંદિરમાં આસો નવરાત્રીની સાથે ચૈત્રી નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવે છે। નવદુર્ગા મંદિરે મોટી સંખ્યામાં માઈ ભક્તો એક સાથે બિરાજમાન નવદુર્ગાના દર્શન કરવા માટે આવે છે। ગુજરાતમાં બહુ જ જૂજ મંદિરો એવા છે જ્યાં એક સાથે નવશક્તિઓ દુર્ગાના રૂપમાં બિરાજમાન છે। ભાવિકો માતાજીના મંદિરે નિયમિત દર્શન કરવા માટે આવતા હોય છે અને વર્ષ દરમિયાન મંદિરે ઉજવાતા દરેક તહેવારોમાં હર્ષોલ્લાસ સાથે જોડાય છે। અમારા ગામનું અતિ પૌરાણિક મંદિરમાંનું એક છે અને અહીં અમે દરરોજ નિત્યક્રમ મુજબ દર્શન કરવા આવીએ છીએ। આ મંદિરમાં આખા વર્ષ દરમિયાન ચૈત્રી નવરાત્રિ, આસો નવરાત્રિ, શિવરાત્રિ, જન્માષ્ટમી, રામનવમી આપણા હિન્દુ સમાજના લગભગ તહેવારો બધા આ મંદિરમાં ઉજવાય છે। અને આખા તાલુકામાં આ એક જ મંદિર એવું છે, સૂત્રાપાડા તાલુકાનું એક જ મંદિર જ્યાં અમે રાવણ દહનનો પણ કાર્યક્રમ કરીએ છીએ। ગરબી મંડળ જ એ કાર્યક્રમ બધો સંચાલન કરે છે, રાવણ સમિતિ બનાવવામાં આવે છે, રાવણ સમિતિ 15-20 દિવસ નવરાત્રિના 15 દિવસ પહેલાંથી મહેનત કરી અને રાવણ દહનની બધી તૈયારીઓ કરે છે। હું દર વર્ષે મંદિરે આવું છું ને અહીં રહું છું મંદિરે નવરાત્રા દરમિયાન, અને મને એટલી શ્રદ્ધા છે માતાજી ઉપર કે માતાજી પાસે નો આવ્યો ત્યારે ગમે ત્યારે રાતે પણ આવું દર્શન કરવા માટે આવું છું એમ। ગીરના સૂત્રાપાડા ખાતે આવેલું નવદુર્ગા મંદિર રામાયણ કાળનું હોવાની પણ માન્યતા છે। રાજા વિક્રમાદિત્યને જ્યારે દેશવટો આપવામાં આવ્યો હતો ત્યારે તેઓ અહીં આવ્યા હોવાનું પ્રમાણ શાસ્ત્રોમાં જોવા મળે છે। નવદુર્ગા મંદિરમાં જ રાજા વિક્રમાદિત્યએ સ્વયં સ્થાપિત વિક્રમેશ્વર મહાદેવ પણ મંદિરમાં દર્શન આપી રહ્યા છે। નવદુર્ગા મંદિર ચાવડા, પટણી, સોની, મહેતા અને કપોળ વણિક જ્ઞાતિના કુલદેવી હોવાને કારણે મંદિરમાં વર્ષ દરમિયાન માઈ ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે। લગભગ મહાભારત કાળ દરમિયાન
જે તવન ઋષિ અહીં થઈ ગયા છે તેમના પિતાશ્રી ભૃગુ ઋષિ દ્વારા સ્થાપિત મંદિર છે અને વિક્રમ રાજા એ જેનો પ્રથમ જીર્ણોદ્ધાર અને મંદિર બંધાવેલ છે. નવે નવ દેવી છે, શૈલપુત્રી, ચંદ્રઘંટા, કૃષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધરાત્રી, નવે નવ દેવી એક સાથે જેમના બેસણા છે અહીંયા. અને અતિ પૌરાણિક મૂર્તિઓ પણ છે, આધુનિક મૂર્તિઓ નથી. લોકોમાં બહુ દૂર દૂરથી ને પોતાની શ્રદ્ધા લઈને આવે છે અને માનતાઓ પણ લઈને આવે છે. તેમની માનતાઓ અને શ્રદ્ધાઓ માતાજી તેમના જે કહેવાય કે એનો વિશ્વાસ જે હોય એ પૂર્ણ કરે છે. આદિ આદનાથી વખત એ માતાજીનું મંદિર છે, નવદુર્ગા, નવ 18 કુળના નવ કુળદેવી માટે નવદુર્ગા મંદિર આદિ આદનાથી વખતનું મંદિર છે. અને અહીંયા બધી સર્વે જ્ઞાતિના માટે બધું બધાના કુળદેવી છે, બધા આવે છે અને બહુ ધાર્મિક કાર્યક્રમ થાય છે. નવરાત્રિ છે, પછી આઈટમનો મેળો થાય છે, જન્માષ્ટમીનો, એમ વગેરે વગેરે બધા તહેવારો થાય છે. તમારી કોઈ મનોકામના માતાજી પૂર્ણ થઈ ગયું? બધું અત્યારે અમારે લીલી વાડી છે, માતાજીની પૂરી દયા છે. નવદુર્ગા મંદિરમાં સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ દિવસમાં બે સમયે માં જગદંબાની આરતી અને આરાધના કરવામાં આવે છે. અહીં નવશક્તિ સાક્ષાત બિરાજમાન છે, એટલે આ સ્થળ શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે. આ મંદિર ભૃગુ ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હોવાની પણ લોકવાયકા છે. નવદુર્ગા માતાના મંદિરે દર્શન માત્રથી દરેક માઈ ભક્તની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. ભાવિકોની નવદુર્ગા મંદિરે અતૂટ શ્રદ્ધા છે, એટલે ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા અહીં આવે છે. રેગ્યુલર દર્શન કરવાના આવીએ છીએ, વારે તહેવારે અવારનવાર આવ્યા કરીએ છીએ. પરિક્રમા પણ સૂર્ય ભગવાનની નવ પરિક્રમા કરીએ, માતાજીની પણ પરિક્રમા કરીએ અને આસ્થાનું પ્રતિક અમારા માટે નવદુર્ગા મંદિર છે. માતાજી જઈને બેસીએ, ગપ્પા મારવા કરતા હતા કરતા માતાજી જાય તો શાંતિ નો અહેસાસ થાય કે જ્યાં મને એકદમ શાંતિ મળે. નવદુર્ગા આવીએ છીએ અમે, અમારું ફેમિલી પણ આવે છે અને માતાજી નું મંદિર એવું છે કે વગર માગ્યે જ બધું આપી દે છે, અમને ક્યારેય માગવું જ નથી પડતું. અહીંયા અમારે શું કે શ્રાવણ મહિનાના આઠમના દિવસે મોટો બધો મેળો ભરાય છે, અહીં નાની નાની બાળાઓ ગરબી કરે છે અને શું કહે કે માતાજી બધાને આશીર્વાદ આપે છે. રાતે અહીંયા પ્રાર્થના ભજન થાય છે, મોટી મહા આરતી થાય છે અને ભક્તજનો અહીંયા ત્યાં પછી દર્શન કરવા માટે આવે છે. અહીંયા આવ્યા પછી આમ શું કહેવાય કે આપણે કઈ દુઃખ જ નથી એવું જ લાગે છે. ઘરેથી આપણે બધા મનમાં દુઃખ હોય છે પણ અહીં માના સાહિત્યમાં આવીને બધું ભૂલી જઈએ છીએ, કારણ કે મારા ચરણોમાં જ આપણે આવી ગયા છીએ. નવદુર્ગા મંદિરમાં ખારવા અને માછીમાર સમાજના લોકો પણ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. તેઓ સમગ્ર વર્ષ દરમિયાન નવદુર્ગાના દર્શન કરીને માછીમારીની સિઝન પણ શરૂ કરતા હોય છે. મંદિરે પ્રાચીન પરંપરા પ્રમાણે જ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. માતાજીના મંદિર પ્રાંગણમાં બાળાઓ પ્રાચીન ગરબા કરી માતાજીની આરાધના કરે છે. નવદુર્ગા માતાજી પોતે સ્વયં અહીંયા પ્રગટ થયેલા છે ને આ મંદિર એવું છે કે એની અહીં સ્થાપના કરવામાં નથી આવી, પોતે પ્રગટ થયેલા છે. એ છેલ્લા અહીં 55-60 વર્ષથી નવરાત્રિ અમે ઉજવીએ છીએ. છેલ્લા 5-6 વર્ષથી હું પોતે અહીં સેવા આપું છું. છેલ્લા 3 વર્ષથી હું પ્રમુખ તરીકે જવાબદારી અમારે મારે અહીંયા અત્યારે 180-85 જેવી બાળાઓ છે. અમે અહીંયા ખાલી ઓનલી પ્રાચીન અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ. ગામ લોકોનો અન્ય બધાનો બહુ સપોર્ટ મળે છે દર વર્ષે, એ રીતે અમે નવરાત્રિ ઉજવીએ છીએ. આદિ અનાદિ કાળથી સ્વયંભૂ બિરાજમાન નવદુર્ગા માતાજીના સાક્ષાત દર્શન કરી ભાવિકો ધન્ય થાય છે. માતાજીના દર્શને આવતા ભાવિકો માતાજી પર અતૂટ આસ્થા ધરાવે છે અને માતાજીના દર્શન માત્રથી દરેક ભાવિકો સકારાત્મક શક્તિના સંચારનો અનુભવ કરે છે.